चूंटणी पहला धोराजीना उपलेटामां बेनर युद्ध शुरू थयुं छे। उपलेटामां विविध विस्तारोमां बेनर लगाववामां आव्या छे। स्थानिकोए मुख्य मार्गो पर बेनर लगाव्या छे। स्थानिक उम्मीदवारनी मांग साथे जाहेरमां बेनर लगाववामां आव्या। स्थानिक उम्मीदवारने टिकिट आपवानी भाजप कोंग्रेस समक्ष मांग। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે। જે વિક્રમસિંહ, હવે વિધાનસભા ચૂંટણીની ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ધોરાજીના ઉપલેટામાં બેનર યુદ્ધ શરૂ થઈ ગયું છે, શું છે સમગ્ર મામલો? એ વત્સલ, ચોક્કસ જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા જ બેનરનો યુદ્ધ સર્જાયું છે। ત્યારે વાત કરવામાં આવે ચૂંટણી પહેલા પોસ્ટર લાગતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સ્થાનિકોએ ધોરાજી ઉપલેટાના મુખ્ય માર્ગો પર एक भाजप हो के कांग्रेस स्थानिक उम्मीदवार ने टिकट आपवानी मांग साथे ना पोस्टर लगाववामां आव्या छे। जी जी विक्रम सिंह, तो स्थानिक उम्मीदवार हवे मांग करी रह्या छे के तेमने स्थानिक उम्मीदवार ने टिकट आपवामां आवे। जी जी चोक्कस थी जो बात करवामां आवे तो धोराजीना उपलेटाना से स्थानिक उम्मीदवारो छे ते भाजप होय के कांग्रेस होय कोई भी पार्टी होय पण अमारे जे धोराजी उपलेटाना स्थानिक उम्मीदवार होय तेने टिकट आपवाना मांगने लईने लोकोए आजे छे गामोमां ठेर ठेर जग्याए पण पोस्टर लगाडवामां आव्या छे। जी जी बिल्कुल थी, तो आ पोस्टर लाग्या बाद राजकीय पक्षों तरफ थी केवी प्रतिक्रिया आवी रही छे? जी चोक्कस जो बात करवामां आवे तो राजकीय पक्ष तरफ थी अत्यारे राजकारण गरमायुं होय तेवो माहोल जोवा मळी रह्यो छे धोराजी शहेरनी अंदर। जी बिल्कुल थी विक्रमसिंह, माहिती बदल आभार। तो अपनी साथे फोन लाइन पर नयन बारोट स्थानिक जोड़ाया छे। जी नयन भाई, वीटीवी में आपनुं स्वागत छे। तो जे प्रकारे उपलेटामां विविध विस्तारों में बेनर लगाववामां आव्या छे साथे स्थानिक उम्मीदवारनी टिकिट आपवामां आवी ए प्रकारनी पण मांग करवामां आवी रही छे, आपनी प्रतिक्रिया? जी सामान्य रीते एवुं थतुं होय छे के पक्ष कोई पण होय, कोंग्रेस होय, भाजप होय के कोई पण पक्षवाळा होय, चूंटणीओ पहेला जे ते विस्तारना आगेवानो के कार्यकरो પોતાના વિસ્તારના પોતાના પક્ષમાં લોક સેવાના કાર્યો કરતા હોય છે અને કંઈક ને કંઈક અંશે એમની પણ મહત્વકાંક્ષાઓ હોય છે કે જેમને ધારાસભાની ટિકિટ જોઈતી હોય કે કોઈ રાજકીય મહત્વનું પદ તેમને જોતું હોય, ત્યારે આવા સમયે જ્યારે માની લો બહારથી કોઈ પેરેશૂટ ઉમેદવાર ઉતારી દેવામાં આવે ત્યારે સ્થાનિક કાર્યકરો છે તેમની લાગણીઓ દુભાતી હોય, એ સ્વાભાવિક વાત છે। અને આ પ્રકારે મને લાગે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આવા અંદરોઅંદર જૂથબંધીના પણ ઘણા બધા સમાચારો પણ જોવા મળે છે। સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ આ પ્રકારની સામાન્ય લોકોની માગણી હોય છે, કારણ કે ઘણી વખત શું થાય બહારથી જે ઉમેદવાર આવતો હોય છે એમની લોકલ કનેક્ટિવિટી ખૂબ ઓછી રહેતી હોય, એટલે પ્રજાએ પોતાના સામાન્ય કામો માટે ક્યાં જવું, કેમને મળવું, એ બધી મુશ્કેલીઓ થતી હોય છે। બીજી તરફ બાબત જોઈએ તો એવી પણ છે કે કોંગ્રેસ અને ભાજપ બેનરો લાગ્યા છે તેમાં કોઈ એવું લખ્યું નથી કે કોંગ્રેસ વાળાની માગણી છે કે ભાજપ વાળાની માગણી છે, પણ થોડું જોઈએ તો એવું લાગે કે કોંગ્રેસે તો લગભગ જાહેર કરી દીધું છે કે તેમના સિટિંગ એમએલએ છે એમને ટિકિટો આપવાના છે। બિલકુલ જી, તો નયનભાઈ જે પ્રકારે આપ આ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે તો આ જે સ્થાનિક ઉમેદવારની ટિકિટ આપવા મામલે રાજકીય પક્ષોનો મત શું છે, તેમની પ્રતિક્રિયા શું છે આ બેનર લગાવ્યા બાદ? ટિકિટોની ફાળવણી તો રાજકીય પક્ષો ખૂબ જ ઊંચા લેવલથી કરતા હોય, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પક્ષ હોય, તો રાજકીય એમની એમની છે ને મુત્સદ્દીગીરી હોય છે, એટલે એ તો ક્યારેય જાહેર થતું નથી કે કોને ટિકિટ આપશે કે કોને ટિકિટ નહીં આપે, એ તો અંતિમ ઘડી સુધી નક્કી ન થઈ શકતું, એમની સ્ટ્રેટર્જી નક્કી ન થતી હોય, લોકો સુધી ખ્યાલ પણ ન આવે। પરંતુ એક વાત ખરી કે લોકો પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દેતા હોય છે કે એમને સંભાવના લાગે કે કોઈ બહારથી ઉમેદવાર આવવાનો છે તો એ સ્થાનિક ઉમેદવારો જ અમારે જોઈએ છે એ પ્રકારની માંગ કરતા હોય છે। બિલકુલ નયનભાઈ, બીટીવી સાથે જોડાવા બદલ આભાર।